हेलो फ्रेंड्स, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। अपने पांचमा चैप्टर में अगाउना लेक्चर में आदि कोष केंद्रीय कोष विषे माहिती मेळवी हती, जेने फरीवार रिवाइज करी लईए। तो आदि कोष केंद्रीय कोष की अंदर कोष केन्द्र पटलनो अभाव होय छे, એટલે કે એ ગેરહાજર હોય છે। ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ એમાં જોયેલો કે આ જે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે, જેને કારણે કોષની અંદર રહેલો કોષ કેન્દ્રીય પ્રદેશનો વિસ્તાર ઓછો વિકસિત હોય છે। ત્યારબાદ આ કોષ ધરાવતા સજીવો એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર ન્યુક્લિક એસિડ આવેલું હોય છે, જેને આપણે ન્યુક્લિઓઇડ તરીકે ઓળખીએ છીએ। બીજું કે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલની સાથે સાથે પ્રોટીનના બનેલા રંગસૂત્રોનો પણ અભાવ હોય છે, કારણ કે આ પ્રોટીનના બનેલા રંગસૂત્રો એ આપણને સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે। એટલે કે કોષ કેન્દ્ર પટલ અને પતલીય કોષીય અંગિકાઓ ગેરહાજર હોય છે, જેમાં કઈ કઈ અંગિકાઓનો સમાવેશ થાય તો આપણે શીખી ગયેલા હરિતકણ, કણાભસૂત્ર, ગોલ્ગી પ્રસાદન અને અંતઃકોષરસજા, જેમાં દાખલા તરીકે આપણે બેક્ટેરિયાની વાત કરેલી, તો જેને આપણે જીવાણુ તરીકે ઓળખીએ છીએ, તો સાયનોબેક્ટેરિયા, જેને આપણે નીલહરિત બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ, એટલે કે નીલહરિત લીલ તરીકે ઓળખીએ છીએ, ક્લિયર। તો હવે આજે આપણે કોષરસ વિશે ટૂંકી માહિતી મેળવીશું। કોષરસ, તો કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને શું કહેવામાં આવે છે? કોષરસ। સમજો કે આ એક કોષ છે જેની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે, અને આ કોષ કેન્દ્રની ફરતે ખૂબ જ મોટા વિસ્તારની અંદર અથવા મોટા જથ્થાની અંદર કોષરસ આવેલું હોય છે, એટલે કે આ એક પ્રવાહી છે જેને આપણે બાયોલોજીની ભાષામાં શું કહીએ છીએ? કોષરસ કહીએ છીએ। તો આ થયું કોષ કેન્દ્ર અને આ છે એની અંદર રહેલું કોષરસ પ્રવાહી, અને આ એક આપણો કોષ છે, ક્લિયર, જે કોષ દિવાલ ધરાવે છે। ચાલો એટલે પહેલો પોઈન્ટ શું આવશે કે કોષરસ કોને કહેવાય? તો કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહીએ છીએ। ત્યારબાદ બીજો મુદ્દો છે મોટો પ્રદેશ, એટલે કે કોષ એ મોટો પ્રદેશ ધરાવે છે, એટલે કે કોષની અંદર કોષરસ એ સૌથી મોટા વિસ્તારમાં ફેલાયેલું જોવા મળે છે, એટલે કોષરસ મોટો પ્રદેશ ધરાવે છે એવું કહેવામાં આવે છે। ત્યારબાદ કોષરસ એ ખૂબ ઓછું અભિરંજક દ્રવ્ય ધરાવે છે, કે જે ઝડપથી આસ્થાપનની અંદર ઝાંખો વિસ્તાર જોવા મળે છે। હંગામી આસ્થાપન એટલે કે ખૂબ જ ઓછા સમયમાં એ કોષરસ આપણને ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે। ત્યારબાદ કોષરસની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર વિશિષ્ટ પટલીય કોષી અંગિકાઓ આવેલી હોય છે, જે વિશિષ્ટ અંગિકાઓ એ અલગ અલગ કાર્યો કરીને કોષનો વૃદ્ધિ અને વિકાસ કરે છે, જેથી કોષની અંદર રહેલા કોષરસનો પણ સરળતાથી વિકાસ થઈ શકે છે। તો આ થઈ કોષરસ વિશેની માહિતી, જેને આપણે મુદ્દા દ્વારા દર્શાવી દઈએ। કોષરસ શું આવશે વ્યાખ્યા? કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે। ત્યારબાદ તે
કોષનો મોટો પ્રદેશ છે, એટલે કે કોષ કેન્દ્રની આજુબાજુનો જે પણ વિસ્તાર જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? કોષરસ કહેવામાં આવે છે. ત્યારબાદ તે ખૂબ ઓછું અભિરંજક ધરાવતું હોવાથી હંગામી આસ્થાપનમાં ખૂબ ઝાંખો વિસ્તાર ધરાવે છે. ક્લિયર? એના પછીનો પોઈન્ટ, સુકોષ કેન્દ્રી કોષ એટલે કે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતું હોય તેવા કોષની અંદર વિશિષ્ટ કોષીય અંગિકા આવેલી છે. આ દરેક અંગિકાઓ વિવિધ કાર્યો કોષની અંદર કરે છે. ક્લિયર? વ્યાખ્યા શું આવશે? કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને શું કહેવામાં આવે? કોષરસ. તે કોષનો મોટો પ્રદેશ છે. તે ખૂબ ઓછું અભિરંજન ધરાવતું હોવાથી હંગામી આસ્થાપનમાં ખૂબ ઝાંખો વિસ્તાર ધરાવે છે. સુકોષ કેન્દ્રી કોષમાં વિશિષ્ટ કોષીય અંગિકાઓ આવેલી છે. આ વિશિષ્ટ અંગિકાઓ એ વિવિધ પ્રકારના કાર્યો કોષની અંદર કરે છે. તો આ થઈ કોષરસ વિશેની માહિતી. ક્લિયર? હવે આપણે જોઈશું વાયરસમાં પટલનું મહત્વ. એટલે કે વાયરસની અંદર કોઈ પણ પ્રકારનું પટલ આવેલું હોતું નથી, એટલે કે વાયરસ એ કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતા નથી. બીજી વસ્તુ કે આ વાયરસની અંદર કોઈ પણ પ્રકારના પટલ આવેલા હોતા નથી, એનો અર્થ એ થયો કે તે કોઈ પણ પ્રકારની જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી અથવા જીવંત લાક્ષણિકતા દર્શાવતા નથી. બીજું કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે, એનો અર્થ એ થયો કે જ્યાં સુધી વાયરસ એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે યજમાન કોષને શોધતું હોય છે, એટલે કે વાયરસ એ જીવંત કોષોમાં દાખલ થાય છે ત્યારે કોષની અંદર કોષ એ કોઈ પણ પ્રકારની ક્રિયા ન કરે ત્યાં સુધી એ પોતાનું અસ્તિત્વ દર્શાવતા નથી. એટલે કે વાયરસ એ જીવંત શરીરમાં દાખલ થાય છે ત્યારે માનવ દ્વારા જો કોઈ પણ પ્રકારની ક્રિયા થાય તો ત્યારે એ પોતાનું સજીવ હોવાનું અસ્તિત્વ દર્શાવે છે. જેમ કે અત્યારે હાલની વાત કરીએ તો કોરોના વાયરસ, તો એને પણ સજીવ એટલે કે સજીવમાં પણ ફક્ત મનુષ્યની ઉપર એણે એટેક કરેલો છે. એટલે કે એ વાયરસ ક્યાં સુધી જીવિત હોય છે? જ્યાં સુધી માણસ જીવિત હોય છે ત્યાં સુધી એ વાયરસ જીવિત હોય છે. એટલે કે જીવંત કોષોમાં વાયરસ જ્યારે દાખલ થાય છે ત્યારે કોષીય યાંત્રિકી કોઈ પણ ક્રિયા ન થાય, એટલે કે કોષ દ્વારા કોઈ પણ પ્રકારની ક્રિયા ન થાય ત્યાં સુધી એ પોતાનો જીવિત હોવાનો પુરાવો આપતા નથી. એટલે કે વાયરસ
ની અંદર પતન એ જીવિતતા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. તો એક નાનો મસ્કો સવાલ છે, બે માર્ક્સમાં પૂછાઈ શકે છે, જેના આપણે વિગતવાર દર્શાવી દઈએ. પ્રથમ મુદ્દો આવશે વાયરસ એ કોઈ પણ પ્રકારનું પતન ધરાવતા નથી. ત્યારબાદ તેથી વાયરસમાં જીવંત લાક્ષણિકતા જોવા મળતી નથી. એના પછીનો પોઈન્ટ, વાયરસ એ જીવંત કોષોમાં દાખલ થઈ કોષીય યાંત્રિકી ક્રિયા ન કરે ત્યાં સુધી જીવંતતાનો અભાવ દર્શાવે છે. ટૂંકમાં સામાન્ય અર્થ એ છે કે વાયરસ એ જ્યારે જીવંત શરીરમાં દાખલ થાય છે તો દાખલ થયા પછી પણ સજીવની અંદર રહેલા કોષો જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું કાર્ય ન કરે ત્યાં સુધી એ વાયરસ પોતે જીવિત છે એ દર્શાવતું નથી. પણ જેવું સજીવ શરીર એ કોઈ ક્રિયા કરે છે તો ત્યારે એ ક્રિયા વાયરસ દ્વારા પણ થાય છે, એટલે કે ત્યારે વાયરસ પણ પોતે જીવિત હોવાનો પુરાવો આપે છે. એટલે કે જ્યારે જીવંત શરીર કોઈ પણ પ્રકારનું કાર્ય નહીં કરે તો ત્યારે એ ક્રિયા નિર્જીવ તરીકે ઓળખાય છે. એનો અર્થ એ થયો કે જીવંત શરીર કોઈ ક્રિયા દર્શાવતું નથી ત્યાં સુધી વાયરસ પણ નિર્જીવ હોવાનું દર્શાવે છે. ટૂંકમાં પતંગ એ વાયરસમાં જીવિતતાનું મહત્વ દર્શાવે છે. ક્લિયર? પરિવાર, વાયરસ એ કોઈ પણ પ્રકારનું પતન ધરાવતા નથી. બીજું કે વાયરસમાં જીવંત લાક્ષણિકતા જોવા મળતી નથી. ત્યારબાદ જીવંત કોષોમાં દાખલ થઈ કોષીય યાંત્રિકી ક્રિયા ન કરે ત્યાં સુધી શું જોવા મળે છે? પોતે જીવિત હોવાનો અભાવ દર્શાવે છે. અને પતંગ એ વાયરસમાં જીવિતતાનું મહત્વ ધરાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બંને થિયરી બે માર્ક્સમાં પૂછાય એવી છે, ખૂબ જ સરળ છે, ધ્યાનથી સમજવી. આશા રાખું કે તમને આજના લેક્ચરમાં સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.